નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? શ્રી સંત જ્ઞાનેશ્વર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ પહેલું વિષય હિન્દી વિષયાંકમાં છે વારના નામ, બરાબર? તો અત્યારે આપણે અત્યારે શું કરી રહ્યું તો કે પહેલાંના પીરિયડમાં આપણે રંગના નામ છે, પક્ષીના નામ છે, સ્વાપોથીમાં ઘણું બધું આપણે શીખી ગયા, બરાબર? હવે આ લેક્ચરમાં આપણે, એટલે કે આ જે વિડીયો છે એમાં આપણે વારના નામ શીખવાના છે. તો વારના નામ કેટલા હોય છે? તો કે સાત હોય છે. કયા કયા? તો કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને છેલ્લો વાર શનિવાર, બરાબર? અઠવાડિયાનો પહેલો વાર કયો? રવિવાર. અને છેલ્લો વાર શનિવાર. તો હવે આપણે હિન્દી અને ગુજરાતીમાં લખતું જવાનું છે. તો તમારે સૌથી પહેલાં ઉપર જે હાસ્યો હોય અહીંયા લખવાનું સપ્તાહ કે દિન અને લખવાનું વારના નામ, બરાબર? તો ચલો આપણે હવે લખીએ. ચલો પહેલાં લખવાનું રવિ વાર. ચાલો લખો હિન્દીમાં રવિવાર, ગુજરાતીમાં લખવાનું રવિવાર. એના પછી સોમવાર, સોમવાર. સોમવાર એટલે સોમવાર. સોમવાર લખાઈ ગયું. એના પછી મંગળવાર, મંગળવાર. અહીંયા બાળકો અળ નહીં આવે, લ લખોટીનો લ આવશે. મંગળવાર, મંગળવાર એટલે મંગળવાર, મંગળવાર એટલે મંગળવાર. એના પછી બુધવાર, બુધવાર. બુધવાર એટલે બુધવાર. એના પછી ગુરુવાર, ગુરુવાર. ગુરુવાર એટલે ગુરુવાર. એના પછી શુક્રવાર. એના પછી લખવાનો શુક્રવાર, શુક્રવાર એટલે શુક્રવાર, શુક્રવાર એટલે શુક્રવાર. અને છેલ્લે લખવાનું શનિવાર, શનિવાર એટલે શનિવાર, શનિવાર એટલે શનિવાર. તો ચાલો આપણે સૌથી પહેલાં ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ. રવિવાર એટલે રવિવાર, સોમવાર એટલે સોમવાર, મંગળવાર એટલે મંગળવાર, બુધવાર એટલે બુધવાર, ગુરુવાર એટલે ગુરુવાર, શુક્રવાર એટલે શુક્રવાર, અને છેલ્લે શનિવાર એટલે શનિવાર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ તમારે પાક્કી બુકમાં લખવાનું છે, બરાબર? સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખવાનું છે. સૌથી પહેલાં લખવાનું સપ્તાહ કે દિન, એટલે કે વારના નામ, અને પછી લીટી ગાળીને વ્યવસ્થિત રીતે લખવાનું છે. થેન્ક યુ.